બુલેટિનની શરૂઆત કરીશું મહત્વના સમાચારોની સાથે. જૂનાગઢથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જૂનાગઢ પંથકમાં ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે ઉમાધામ નજીક આવેલો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. વંથલીના ગામને જોડતો આ કોઝવે ભારે વરસાદના કારણે ઓઝલ થઈ ગયો છે. ઓઝત ડેમ ઓવરફ્લો થતા નદી નાળાઓમાં પાણીની આવક વધી ગઈ છે. ત્યારે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યો છે, ધોધમાર વરસાદ પડી રહ્યો છે તેથી નદી નાળાઓમાં પાણીની આવક ભરપૂર થઈ ગઈ છે. સતત વરસાદના કારણે જૂનાગઢ પંથકમાં જ્યારે સતત ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે પાણીની ભારે આવક જોવા મળી રહી છે. ઉમાધામ નજીક આવેલો આ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જૂનાગઢ પંથકમાં જ્યારે સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે ઉમાધામ નજીક આવેલો આ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. તેથી કહી શકાય છે કે નદી નાળાઓ પણ ભરપૂર પાણીથી ભરાઈ ગયા છે. વંથલીના ગામને જોડતો આ કોઝવે ગરકાવ થઈ ગયો છે. ભારે વરસાદના કારણે ઓઝત ડેમ પણ ઓવરફ્લો થઈ જવામાં આવી છે. નદી નાળાઓમાં પણ પાણીની આવક ભરપૂર જોવા મળી રહી છે. ઠેર ઠેર પાણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. તમે કેટીવી ન્યૂઝ ગુજરાતીના માધ્યમથી આ એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ શકો છો. આજ મામલે સંવાદદાતા મિતુલ જૂનાગઢથી અમારી સાથે જોડાઈ ગયા છે. જી મિતુલ, અત્યારે જ્યારે જોઈ શકાય છે કે જૂનાગઢમાં સતત વરસાદ વળી પરસી રહ્યો છે ત્યારે કોઝવે આ પાણીમાં ગરકાવ થઈ ગયો છે, તેથી લોકોમાં અત્યારે શું સ્થિતિ જોવા મળી રહી છે? જી ચોક્કસથી વાત કરવામાં આવે તો નવલી જૂનાગઢ પંથકની અંદર મોડી રાત્રેથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે વિસાવદર પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ત્યારે ઉમાધામ ગાંઠીલા મંદિર નજીક આવેલો કોઝવે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યો છે. ત્યારે વંથલી તાલુકાના ધણપુરિયા ગામથી લાઠીલા બંદરા બોળકા નવા ગામ મેંદેળા બાયપાસ તરફ જતો કોઝવે છે તે પાણીમાં ગરકાવ થઈ ચુક્યો છે. ત્યારે ખાસ કરીને નવલી વાત કરવામાં તો હાલ મળતી માહિતી મુજબ આ કોઝવે છે તે પાણીમાં ધસમસતા પાણીમાં પ્રવાહમાં તણાઈ હોવાનું સામે આવ્યું છે. ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઓઝત ડેમ ઓવરફ્લો થતા અનેક નદીઓ નાળાઓ ભરપૂર પાણીની આવક થઈ ચૂકી છે. જી જી આ બનાવના લીધે કેટલા ગામડાઓ છે જે સંપર્ક વિહોણા બની ગયા છે? જી ચોક્કસથી ખાસ કરીને વાત કરવામાં તા વંથલી થી ધણકુટિયા થી જવાનો ગાંઠીલા તરફ રોડ છે તે હાલ પાણીમાં ગરકાવ છે. ત્યારે ખાસ કરીને વાત કરવામાં તો મેંદેળા બાયપાસ તરફ જતો છે તે આ કોઝવે આવેલો છે. જયારે ધણપુરિયા થી ગાંઠીલા તરફ જતા લોકો છે તેમને બહુ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જી જી તો તંત્ર દ્વારા હવે શું પગલાં લેવામાં આવ્યા છે ત્યાં? જી ચોક્કસથી ખાસ કરીને વાત કરવામાં આવે તો તંત્ર દ્વારા હાલ તો જે કોઝવે છે તેને જે પાણીની ભરપૂર આવક છે તેને લઈને કશું પણ કાર્યવાહી કરવામાં આવી નથી, પરંતુ પાણી ઓસરી જવા બાદ જે પણ કાર્યવાહી થશે તે કાર્યવાહી કરવામાં આવશે. જી જી તો જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં લોકોમાં શું સ્થિતિ છે? કેમ કે જે ધોધમાર વરસાદ પડી રહ્યો છે તેના લીધે નીચાણવાળા વિસ્તારોમાં તો પાણી ભરાઈ ગયું છે, તો ત્યાંના લોકોમાં કેવી જે સિચ્યુએશન છે જોવા મળી રહી છે? જી ચોક્કસથી નવલી વાત કરવામાં આવે છે જૂનાગઢમાં આ વંથલી નજીક ટાપુ ડેમ આવેલો છે તે પણ ઓવરફ્લો થઈ ચૂક્યો છે. જ્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો હાલ જે ઉપરવાસથી ભારે વરસાદને કારણે જો દરવાજા ખોલી નાખવામાં આવે તો ઘેડ પંથકની અંદર જળબંબાકાર જેવી પરિસ્થિતિ થઈ જાય તેવી સંભાવના છે. જી જી આભાર સમગ્ર માહિતી બદલ. તો જૂનાગઢમાં સતત ભારે વરસાદના કારણે ડેમ ઓવરફ્લો થઈ ગયા છે. વરસાદના કારણે ડેમ ઓવરફ્લો થતા લોકોમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.